नमस्कार विद्यार्थी मित्रों, के कोचिंग क्लासेस ने यूट्यूब चैनल में तमारो हार्दिक स्वागत छे। आ वीडियो नी अंदर आपणे ત્રણ 12 કોમર્સ જેનો નામાના મૂળ તત્વ એકાઉન્ટ નો ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ જે આપણે ચાલી રહ્યો છે એના આપણે આજે નફા નુકસાનના નવા પ્રમાણના જે નાના દાખલા જે છે એની ગણતરી કરવાની છે। હવે આ જે નાના દાખલા જે છે એ બોર્ડના અભ્યાસક્રમ મતલબ બ્લુપ્રિન્ટ મુજબ જોવા જઈએ તો આપણને પૂછાવાના નથી। આ ચેપ્ટરમાં તમને ખબર છે 8 માર્ક્સનો દાખલો પૂછાય। હવે 8 માર્ક્સનો દાખલો કરવા માટે આપણને ઘણીવાર નવું પ્રમાણ શોધવું પડશે, ત્યાગનું પ્રમાણ પણ શોધવું પડશે। તો એ સમયે નફા નુકસાનનું નવું પ્રમાણ કેવી રીતે શોધવું એના માટે આપણે આજે બે દાખલા ગણવાના રહેશે। ઓકે, પછી ત્યાગનું પ્રમાણ શોધવાનું કીધું હોય તો ત્યાગનું પ્રમાણ તમને ખબર છે, જૂનું પ્રમાણ આપ્યું હોય, નવું પ્રમાણ આપ્યું હોય તો ત્યાગનું પ્રમાણ શું થશે? નફા નુકસાનનું જૂનું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું નવું પ્રમાણ, એટલે ત્યાગનું પ્રમાણ મળી જશે। પણ ત્યાગનું પ્રમાણ શોધવા માટે પહેલાં તમારી પાસે જૂનું અને નવું પ્રમાણ હોવા જરૂરી છે। ઘણી વાર દાખલામાં તમને જૂનું પ્રમાણ તો આપ્યું હશે, આપ્યું જોઈએ જૂનું પ્રમાણ તો, પણ નફા નુકસાન નવું પ્રમાણ આપ્યું ન, નફા નુકસાન નવું પ્રમાણ આપણે શોધવું પડે। તો પહેલાં આપણે ટોપિક લખ્યો છે કે જ્યારે જૂના ભાગીદારના ત્યાગનો ભાગ, એટલે કે જૂનો ભાગ ભાગીદાર કેટલો ત્યાગ કરે છે તે, અથવા ત્યાગનું પ્રમાણ આપેલ ન હોય ત્યારની વાત છે। એટલે કે જે ભાગીદારો જૂના છે એમનું ત્યાગનું પ્રમાણ આપ્યું નથી, અથવા બીજી રીતે જોવા જઈએ તો આપણે શું કહી શકીએ તો કે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપ્યું હોય અને નવા ભાગીદારનો નફામાં કેટલો ભાગ છે આટલી માહિતી આપી હોય તો ત્યારે આપણે આ પ્રમાણે ગણતરી કરવી પડશે। ક્યારે? જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપ્યું હોય અને નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય કે કેટલો ભાગ નફામાં એને મળવાનો છે, ત્યારે આપણે આ રીતે દાખલો કરશું નવું પ્રમાણ શોધવા માટે। તો પહેલાં આપણે રકમ વાંચીએ, ઉદાહરણ નંબર 1 તમને આપ્યું છે ને, તો કે ભાગીદાર એ અને બી જે છે 2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે। તો આ મુજબ જોવા જઈએ તો જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપી દીધું, ચાલો જૂના ભાગીદાર એ અને બી એનું જૂનું પ્રમાણ તમને આપી દીધું। પછી સી ને, એટલે કે ભાગીદાર સી ને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો, એટલે કે નવા ભાગીદારનો ભાગ પણ તમે આપી દીધો છે। ચાલો તો શું શોધવાનું છે? નવું પ્રમાણ શોધો, એટલે કે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો। તો પહેલાં આપણે દાખલાની શરૂઆત સિસ્ટમ જે રીતે કરીએ તો પહેલાં જૂનું પ્રમાણ લખી નાખવાનું, જેટલા ભાગીદારો છે જેમ કે એ અને બી, એનું જૂનું પ્રમાણ એનું 2 અને બીના 3 ભાગ। હવે ગણતરીમાં પહેલાં તમારે નફો ધારી લેવાનો, એક જ ધારવાનો છે કે ધારો કે કુલ ભાગ કેટલો છે? 1 છે। પછી બાકીનો ભાગ શોધવો પડે, બાકીના ભાગ શોધવા માટેનું સૂત્ર છે બાકીનો ભાગ બરાબર કુલ ભાગ માઇનસ નવા ભાગીદારનો ભાગ। તો આમાં જોઈએ છીએ આપણે કુલ ભાગ કેટલો આવ્યો છે, આપણને 1 છે, લખી નહીં આપણે 1 માઇનસ નિશાની, માઇનસ શું છે? નવા ભાગીદારનો ભાગ, નવા ભાગીદાર એટલે નવા ભાગીદાર કોણ છે? સીનો ભાગ કેટલો છે? 1/4, તો માઇનસ 1/4। તો આની ગણતરી શું થશે? 4 લસા લઈ લઈએ તો 4 × 1 = ગુણાકાર, 4 × 1 = 4, 4 માંથી 1 જશે તો 3, તો ઉપર આવશે 3/4, એ રીતે ખબર ન પડે તો આમાં 4 લસા લઈ લઈએ આપણે, તો અહીંયા 4 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 4 વડે, ઉપર 4 વડે ગુણ્યા તો 4 − 1, તો કેટલા થઈ જશે? 3/6, અને એવું ન ખબર પડે તો 1 માંથી માઇનસ કરતા હોય તો નીચે જે હતા એ છેદમાં એટલે મૂકી દેવાના, અને 4 માંથી 1 બાદ કરના હોય કેટલા આવે? 3, તો આ આપણને શું મળે છે? બાકીનો ભાગ મળે છે। તો બાકીનો ભાગ મળી જાય એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું સૂત્ર આપણને મળી જશે। સૂત્ર શું છે? હું હાઈલાઈટ કરું છું સૂત્ર, આગળની આ સૂત્ર છે આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું આની અંદર, તો કે બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ, બાકીનો ભાગ મેળવ્યો છે જૂનું પ્રમાણ આપણને આપી દીધું છે। તો એક પછી એક ભાગીદાર લઈએ, જેમ કે ભાગીદાર એની વાત કરી આપણે, તો બાકીનો ભાગ કેટલો છે સૂત્રમાં મૂકીએ તો 3/4, પછી ગુણાકારની નિશાની, ચાલો ગુણાકારની નિશાની, ગુણાકારમાં શું છે? જૂનું પ્રમાણ, તો એની વાત કરી છે કે એનું જૂનું પ્રમાણમાં ભાગ કેટલો છે? 2, તો 2/2 અને 3 નો સરવાળો એટલે 5. ઓકે, સમજી ગયા સૂત્ર મૂક્યું, હવે ગણતરી કરવાની છે। 3 × 6 ઉપરનો ગુણાકાર ઉપર મૂકવાનો, નીચેનો ગુણાકાર નીચે મૂકવાનો, જેમ કે નીચે 4 × 5 = 20, એટલે એનું નવું પ્રમાણ આપણને મળે છે। આગળ ભાગીદાર બી ની વાત કરીએ તો એમાં પણ આપણે પહેલાં બાકીનો ભાગ મૂકી દીધો 3/4, પછી ગુણાકારની નિશાની અને જૂનું પ્રમાણ, તો બીનું જૂનું પ્રમાણનો ભાગ કેટલો છે? 3/2 નો સરવાળો 5, ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે, તો ઉપર 3 × 9 = 5, 6 અને 20. ઓકે, હવે ભાગીદાર સી ની વાત કરીએ તો ભાગીદાર સી માં જ્યારે આપણે ગણતરી કરતા હોય તેનો બાકીનો ભાગ ન આપ્યો, કારણ કે એનો પોતાનો ભાગ આપણે દાખલામાં આપી દીધો, જેમ કે સી નો પોતાનો ભાગ કેટલો છે? 1/4, એનો પોતાનો ભાગ મૂકી દેવાનો 1/4. હવે જોવા જઈએ અહીંયા કેટલા છે છેદમાં? એમાં 20 છે,
બી માં છેદ માં કેટલા છે 20 તો અહીંયા છેદ માં 20 લાવો તો આપણે 18 સરખા મળે પણ જો ખબર છે અહીંયા 4 છે તો 4 ને કેટલા વડે ગુણશું તો 20 થાય તો 4 ને આપણે 5 વડે ગુણીએ 20 થઈ જાય જેટલો ગુણાકાર નીચે કરો તેટલો ગુણાકાર આપણે ઉપર પણ કરવો પડે તો ઉપર 1 અને 5 નો ગુણાકાર 5 છેદ માં 4 અને 5 નો ગુણાકાર એટલે 20 તો આપણને નવ પ્રમાણ મળી જશે પછી લખી નાખવાનું નવ પ્રમાણ બરાબર 3 3 ના નામ A, B અને C પછી ઉપર ઉપર ના લેતા જવાનું ઉપર આનો કેટલો છે 6 આનો કેટલો છે 9 આનો કેટલો છે 5 આ બધાનો સરવાળો પાછો 20 થઈ જાવો કેમ કે 6 અને 5 આ 6 ને 9 15 15 ને 5 20 હવામાં જોવો આપણે કે બધાના ભાગ સરખા એક વડે ઉડે છે કે નથી ઉડતા તો કોઈના ભાગ એક ઉડતા નથી તો આપણે બસ અહીંયા અટકી જવાનું આપણું નવું પ્રમાણ થઈ જશે અને કહેવાય પ્રવેશનો દાખલો નાનો કેટલા ભાગીદાર હતા બે હતા હવે નવાને એડ કર્યો એટલે કેટલા થઈ ગયા 3 થઈ ગયા તો 3 નું શું મળી ગયું નવ પ્રમાણ મળી ગયું આ જ ગણતરીથી આપણે બીજો ઉદાહરણ ગણવાનું છે સેમ એવી જ માહિતી આપી છે એ અને બી એ ભાગીદારી પેઢીના ભાગીદારો છે જેનું 9 છનું પ્રમાણ છે 2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે તેમને આમાં પણ સી ને નફામાં 1/5 ભાગ મેં આપણને સરતે પ્રવેશ આપ્યો છે આમાં 1/4 ભાગ હતો આમાં 1/5 સેમ એવી જ ગણતરી પહેલાં જૂના ભાગીદારમાં જૂનું પ્રમાણ લખી નાખીએ એ અને બીનું 2/1 પછી આપણે ધારી લઈએ ધારો કે કુલ ભાગ 1 છે બાકીનો ભાગ બરાબર કુલ ભાગ માઇનસ નવા ભાગીદારનો ભાગ કુલ ભાગ આપણે કેટલો ધારેલો છે 1 માઇનસ નવા ભાગીદારનો ભાગ 1/5 બાદ કરીએ તો નીચે 5 મૂકી દઈએ 5/5 1 જાય તો 4 બાકીનો ભાગ કેટલો પડે છે 4/5 વળી પાછું નવું પ્રમાણનું સૂત્ર મૂકી દઈએ નવું પ્રમાણ બરાબર શું થશે બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ તો બાકીનો ભાગ કેટલો છે એની વાત કરીએ તો 4/5 એનું જૂનું પ્રમાણ 2/2 નો સરવાળો 2 અને 1 એટલે 3 ઉપર ઉપર ગુણાકાર નીચેનો નીચે તો 4 × 8/5 = 15 બી ની વાત કરીએ તો બી માં બાકીનો ભાગ 4/5 બી નું જૂનું પ્રમાણ 1/3 ઉપરનો ગુણાકાર 4 × 1 = 4/5 = 15 સી ની વાત કરીએ તો સી માં બાકીનો ભાગ આવશે ને કારણ કે પોતાનો ભાગ એવો છે 1/5 મૂકી દઈએ તો અહીં કેટલા છે એ માં 1/15 બી માં 1/15 તો સી માં 15 લાવવા માટે તો 5 ને કેટલા વડે ગુણી 15 આવે તો 3 વડે તો 3 વડે ગુણાકાર કરશો ઉપર 1 કેટલા વડે ગુણાકાર કરવો પડશે 3 વડે તો નીચે 5 × 3 = 15 ઉપર 3 × 1 = 3 ઓકે પછી લખી નાખો નવ પ્રમાણ બરાબર ઉપર ઉપર લખી જવાનું તો કેટલા છે આમાં 8 આમાં 4 અને આમાં 3 સરવાળો થઈ ગયો 15 8 × 4 = 12 × 3 = 15 હવે આમાં પણ જોઈએ છે ભાગ જતા જવા દેવાના નહીં બરાબર નવ પ્રમાણ તો આ બે આપણે નવા પ્રમાણની ગણતરી કરી હવે નવા પ્રમાણ પરથી પછી તમને વધારે આગળ એમ કીધું ત્યાગનું પ્રમાણ શોધો તો ત્યાગનું પ્રમાણ આપણે શોધવાનું થશે જેનું સૂત્ર શું થશે ત્યાગનું પ્રમાણ શોધવાનું હોય તો ત્યાગ બરાબર શું આવશે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ જે બે આપણે પછી આપી દીધા હોય દાખલામાં જૂનું આપ્યું હોય નવું આપણે શોધી દેવું જૂનું આપ્યું હોય નવું આપણે શોધી દેવું હોય પછી શું મૂકી દેવાનું ત્યાગનું સૂત્ર મૂકી દેવાનું ત્યાગનું પ્રમાણ એટલા માટે શોધવું પડે કે નવો ભાગીદાર પાઘડી પેટે જે રકમ લાવશે પાઘડીનું પ્રીમિયમ એ જૂના ભાગીદારને એમના ત્યાગના પ્રમાણમાં મળશે એટલા માટે હવે આ જે દાખલા જે છે એના ઉદાહરણ તમારે કરવા માટે પ્રેક્ટિસ કરવા માટે સ્વાધ્યાય 5 જે છે એના પ્રશ્ન નંબર 3 જે છે એના દાખલા નંબર 1 2 અને 3 આટલા કરવાના રહેશે ત્યાં સુધી તમે આટલી પ્રેક્ટિસ કરો ખૂબ ખૂબ આભાર